હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી આઈક્યુ. હું છું વસીમ બ્લોચ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું સ્ટડી આઈક્યુમાં. સો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી સાહિત્યનો બીજો લેક્ચર જોવાનો છે. આની પહેલાં આપણે મધ્યકાલીન યુગના પહેલા કવિ નરસિંહ મહેતા વિશે જોઈ ગયા. તેમના વિશે આપણે એ ટુ ઝેડ ડિટેલ ડિસ્કશન કર્યું અને આગળ પૂછેલા ક્વેશ્ચન, આગળની એક્ઝામમાં પૂછેલા ક્વેશ્ચનનું પણ રિવિઝન કરી ગયા. જો તમે એ વિડીયો ન જોયો હોય તો તમે સ્ટડી આઈક્યુની ચેનલ પર જઈને એ વિડીયો જોઈ શકો છો. તેમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે યુગ વિભાજન પાડવામાં આવ્યા છે સાહિત્યમાં અને કયા કયા યુગમાં કયા કયા કવિનો સમાવેશ થાય છે, તે તમે વિડીયો જોઈને સરળતાથી સમજી શકો છો. સો આજે આપણે મધ્યકાલીન યુગના નરસિંહ મહેતા યુગના બીજા કવિ એટલે કે ભાલણ વિશે ચર્ચા કરીશું, જે મધ્યકાલીન યુગના પણ બીજા કવિ છે અને નરસિંહ મહેતા યુગના પણ બીજા કવિ છે. ભાલણ વિશે જેટલું પણ મહત્ત્વનું હશે તેના વિશે આપણે જાણીશું, તેની પંક્તિઓ કૃતિઓ વિશે ડિટેલમાં ડિસ્કશન કરીશું. અને ગયા લેક્ચરમાં આપણે નરસિંહ મહેતા એવોર્ડ વિશે જોયું હતું, તો આ લેક્ચરમાં આપણે જ્ઞાનપીઠ એવોર્ડ વિશે જોશું, જેથી કરીને તમને એવોર્ડ વિશે પણ માહિતી મળતી રહે. અને પછીથી આપણે એક અલગથી વિડીયો બનાવશું જે એવોર્ડ ઉપર હશે, જેથી કરીને તમને એવોર્ડ વિશે સમગ્ર માહિતી મળી જાય અને એમાં આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ એક્ઝામમાં ગુજરાતી સાહિત્યનું કેટલું મહત્ત્વ છે. કોઈપણ ગવર્મેન્ટની એક્ઝામની તમે પ્રિપેરેશન કરતા હો તેમાં સાહિત્યમાંથી ક્વેશ્ચન તો આવે જ છે. જો તમે ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હો તો સાહિત્ય પ્રિપેર કરવું એ તો ફર્સ્ટ પ્રાયોરિટી છે. તો તમે અહીંયા લિસ્ટ જોઈ શકો છો, મેં બનાવીને આપ્યું છે તેમાં કે કઈ કઈ એક્ઝામમાં વધારે પડતું સાહિત્ય પૂછાય છે. તો બીજા કવિ વિશે આપણે ચર્ચા કરીશું મધ્યકાલીનના, જેનું નામ છે ભાલણ. તો ભાલણ વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. ભાલણના બાળપણનું નામ હતું પુરુષોત્તમ. તેમના બાળપણનું નામ હતું પુરુષોત્તમ. તેમનો જન્મ ઈસવીસન 1459માં થયો હતો, જે 15મી સદીનો ઉત્તરાર્ધનો સમય હતો. જ્યારે નરસિંહ મહેતાનો પણ સમય થયો હતો 1444, પછી ભાલણનો સમય, ભાલણનો જન્મ થયો હતો. તેમનું અવસાન થયું હતું ઈસવીસન 1500ના આશરે. તેમનું જન્મસ્થળ છે અને વતન પણ છે પાટણ. તેમનો જન્મ પાટણમાં થયો હતો. તે જ્ઞાતિય મોઢ બ્રાહ્મણ હતા. તેમની અટક ત્રવાડી હતી. તેમને બે પુત્ર હતા, એકનું નામ હતું ઉદ્ધવ ને એકનું નામ હતું વિષ્ણુદાસ. તેમને ગુરુ હતા, એ પહેલા ગુરુ હતા જેનું નામ હતું શ્રીપદ, અને પછીથી જેના તેમના ગુરુ બન્યા હતા એમનું નામ હતું બ્રહ્મ પ્રિયાનંદ. તે વ્યવસાયે પ્રયોગશીલ આખ્યાનકાર હતા, કારણ કે તેમના આખ્યાનમાં ખૂબ જ જાણીતા છે. તો તેમનો વ્યવસાય આખ્યાનકાર હતા અને મનભર પદકાર હતા. તેમના પદો પણ સારા એવા લખેલા છે. તો આ બે એમના વ્યવસાય છે. તેમની વિશેષતામાં છે કે અનુવાદની આગવી કડી. તો અનુવાદની આગવી કડી શું કામે તેમની વિશેષતા છે, કેમ કે તેમણે જે બાણભટ્ટની કાદંબરી હતી તેનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું, એટલા માટે તેમની વિશેષતા ગણવામાં આવે છે અનુવાદની આગવી કડી. તેમનું આદરપાત્ર નામ આપવામાં આવ્યું હતું. તો તેમનું આદરપાત્ર નામ તેમને બીજા કઈ રીતે બોલાવતા હતા, તો પુરુષોત્તમ મહારાજ કહીને એને બોલાવતા હતા, જે સંબોધતા હતા. તેમને ઉપનામ કયો મળ્યું હતું, તો તે આખ્યાનના પિતા ગણવામાં આવે છે, કારણ કે આખ્યાનમાં તે બહુ શ્રેષ્ઠ હતા એટલા માટે તેમને એ ઉપનામ આપવામાં આવ્યું હતું કે આખ્યાનના પિતા. ભાલણનું વખણાતું સાહિત્ય પણ આખ્યાન જ છે. તો 15મી સદીમાં જે પાટણના વતની ભાલણે ઘણી રીતે આપણા સાહિત્યમાં ધ્રુવ સ્થાન ધરાવે છે, કારણ કે તે 15મી સદીના બીજા કવિ છે અને માત્ર નરસિંહ મહેતાના એકલોતા કવિ છે જે બીજા હોય છે. 15મી સદીમાં થઈ ગયા છે. તેમનું ઘણું બધું સ્થાન છે આપણા સાહિત્યમાં. એ આપણી ભાષાના પ્રથમ અનુવાદક પણ કહેવામાં આવે છે, કારણ કે તેમણે જે બાણભટ્ટે કાદંબરી લખી હતી સંસ્કૃતમાં, તેમનો સંસ્કૃતમાંથી લઈને સરળતા અને રસાળ પદ્યમાં ગુજરાતી અનુવાદ કર્યો હતો, કારણ કે તે કોઈને પણ સરળતાથી સમજાઈ શકે અને સાંભળવામાં પણ રસ પડે, તો એ રીતે એમણે અનુવાદ કર્યો હતો. ભાલણને આખ્યાનનો પિતા પણ કહેવામાં આવે છે, કારણ કે તે આખ્યાન બહુ શ્રેષ્ઠ લખતા હતા. આખ્યાનમાં તેના જેવું કોઈ ન હતું એટલા માટે તેમને આખ્યાનનો પિતા પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓમાંથી કથાવસ્તુ લઈને એણે સૌ પ્રથમવાર આખ્યાનો રચ્યા હતા. તો તેણે આખ્યાનો શેમાંથી લઈને રચ્યા હતા, તો કે પૌરાણિક કથાઓમાંથી કથાવસ્તુ લઈને એણે સૌ પ્રથમવાર લખ્યા હતા. આખ્યાનને કડવાબદ્ધ રૂપે રજૂ કરનાર એ પ્રથમ હતા. તો કડવાબદ્ધ રૂપે કટાક્ષ કરનાર પણ પ્રથમ હતા. કઈ રીતે આખ્યાન રજૂ કર્યું હતું, કટાક્ષ રીતે કર્યું હતું, કડવાબદ્ધ રીતે એમણે રજૂ કર્યું હતું, તો એ પ્રથમ કવિ હતા જેણે તે આ કટાક્ષ રૂપે રજૂ કર્યું હતું. એમનું નળાખ્યાન ખૂબ જ પ્રસિદ્ધ છે. જે તેમણે આખ્યાનમાં જે નળાખ્યાન લખ્યું છે એ ખૂબ જ પ્રસિદ્ધ છે. તે ચરણ પકડવાનો મોકો આડતરી રીતે માંગી લેતા, એટલે કે આડતરી રીતે જે કોઈને ખોટું પણ ન લાગે એ રીતે માંગી લેતા. નાવિક એમના પદોમાં કૃષ્ણ ભક્તિ અને વિશેષતઃ રામ ભક્તિનો પણ રંગ ખાસ જોવા મળે છે. તેમાં કૃષ્ણ ભક્તિ તો જોવા મળે જ છે, પણ રામ ભક્તિનો રંગ પણ ખાસ જોવા
મળે છે. રામ અને કૃષ્ણની બાળ લીલાઓ એમણે વાત્સલ્ય ભાવનું અદ્ભુત નિરૂપણ કર્યું છે. જે રામને અને કૃષ્ણની બાળ લીલાઓમાં એમણે અદ્ભુત રીતે વાત્સલ્ય ભાવનું નિરૂપણ કર્યું છે. અહીં આ પદમાં રામે શિલામાંથી અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો એ વાત ટાંકીને ભગવાનની વાત ખૂબ સરળ અને સહજ ભાષામાં કહી છે. તે ખાસ રીતે તે સરળ ભાષા અને સહજ ભાષાનો ઉપયોગ કરતા હતા જેથી બધીને સમજવામાં સહેલાઈ રહે અને સરળતાથી કોઈ પણ સમજી શકે. બીજું કંઈક વ્યક્તિ વિશે જોઈએ આપણે ભાલણ વિશે અલગથી બીજું જોઈએ તો કે તેઓ મુખ્ય રીતે આખ્યાનકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા. કેમ કે તમે બંને ભાષાનો જે સંસ્કૃત પણ જાણીતા હતા એટલા માટે તે ઘણી બધી એવા પુસ્તક હતા જેને સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા હતા અને એ પણ સરળ ભાષામાં અનુવાદ કર્યા હતા જેથી કરીને બધાને સમજમાં આવી શકે અને રસપ્રદ પણ બનાવ્યા હતા જેથી કરીને તેને વાંચવામાં પણ મજા આવે. સંસ્કૃતમાં જ્ઞાનના કારણે તેઓને પુરુષોત્તમ મહારાજનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેને એ પુરુષોત્તમ મહારાજના નામથી ઓળખવામાં આવ્યા હતા કારણ કે તેઓ સંસ્કૃતમાં ખાસ જ્ઞાન ધરાવતા હતા. નરસિંહ મહેતા જેવા પદો પણ ભાલણે લખ્યા છે. જે નરસિંહ મહેતા જેના ભક્તિભાવના પદો લખ્યા છે એ રીતે પણ ભાલણે પણ એવા પદો લખ્યા છે. મધ્યકાલીન ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા એવું નામ આપવામાં આવ્યું હતું આપનાર પ્રથમ કવિ હતા. તો જે આપણે ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા એવું નામ આપવામાં આવ્યું હતું તો તે પ્રથમ કવિ હતા કવિ ભાલણ. વ્રજ ભાષાના 15 પદ રચના કરનાર કવિ હતા. તો વ્રજ ભાષાના પદ રચના કરનાર કવિ કોણ હતા તો કે તે ભાલણ હતા. ભાલણની કાદંબરી યાસોદાઈ કૃતિ ગણાય છે. તે ભાલણની કૃતિ ગણાય છે કાદંબરી યાસોદાઈ કારણ કે તેમણે કાદંબરીનું જે ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું પછી તેને તે કાદંબરી યાસોદાઈ ગણવામાં આવતી હતી. આખ્યાનને કડવાબદ્ધ રૂપે રજૂ કરનાર તે પ્રથમ કવિ હતા. જે કડવાબદ્ધ રૂપે રજૂ કરતા હતા તે પ્રથમ કવિ હતા. તેમની મુખ્ય રચનાઓ કઈ હતી તો તે જોઈએ આપણે કે નળાખ્યાન, જાલંધર આખ્યાન જે 10 જેટલા આખ્યાનો હોય છે તે લખેલા છે ને, રામબાલ ચરિત્ર જે રામ વિશે અને કૃષ્ણ વિશે જે લખેલા હતા ભક્તિભાવના પદો, એ દસમ સ્કંદ એ ભક્તિપદો છે જે એ પણ લખેલા છે. બાણભટ્ટ રચિત સંસ્કૃત ગદ્યકૃતિ કાદંબરીનો રસાવ અનુવાદ છે તે પણ તેમણે મુખ્ય રચનાઓમાં લખવામાં આવી હતી. તો આપણે ભાલણની કૃતિઓ જોઈ લઈએ તો તેમની કૃતિ કઈ હતી તો કાદંબરી, જેમણે એનો ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યું હતું. ખૂબ જ મોસ્ટ આઈએમપી છે ફ્રેન્ડ્સ, યાદ રાખજો કારણ કે એક્ઝામમાં પૂછાઈ શકે છે, બહુ જ આઈએમપી છે. ધ્રુવાખાયાન, દસમ સ્કંદ, રૂકમણી હરણ, દ્રૌપદી વસ્ત્રહરણ, રામબાલ ચરિત્ર, નળાખ્યાન, મૃગી આખ્યાન, દુવર્ષાખ્યાન, શિવ ભીલડી સંવાદ. તો આ બધીની કૃતિઓ તો જેટલી પણ મોસ્ટ આઈએમપી હતી મેં બધી જ કૃતિઓ લખી દીધી છે. એમાંથી પણ મોસ્ટ આઈએમપી હોય તો તે કાદંબરી છે. તેમની પંક્તિઓ જોઈએ તો પંક્તિઓમાં તેમણે કઈ કઈ લખી હતી તો કે નાવિક બળતો બોલ્યો સાંભળો મારા સ્વામ. જે નાવિક બળતો બોલ્યો તો કહે છે કે સાંભળો મારા સ્વામ, મારી બુદ્ધિ પ્રમાણે બોલું થોડું સાર, પદીપદ બંધારણ રચાતા થાય અતિ વિસ્તાર. વાત કરતી એમ કહી મિથ્યા ગયું એ કાલ, હદી શું ચાલ્યું નહીં ચુંબન દેય બાલ. વિધાતાએ વદન રચ્યું તવારા સાર, ઇન્દ્રનું હરિયું. તો આ એની મહત્વની કૃતિઓ હતી જે મોસ્ટ આઈએમપી છે. હવે આપણે જોશું જ્ઞાનપીઠ એવોર્ડ વિશે. તો જ્ઞાનપીઠ એવોર્ડ વિશે જે પણ કોઈ જરૂરી હશે અને આઈએમપી હશે હું તમને કહી દઈશ. પછીથી આપણે જે અલગથી વિડીયો બનાવશું એમાં જ્ઞાનપીઠ એવોર્ડ વિશે, નરસિંહ મહેતા એવોર્ડ વિશે, ભારતરત્ન વિશે આપણે અલગથી ડિટેલમાં ડિસ્કશન કરીશું. તો જોઈએ આપણે જ્ઞાનપીઠ એવોર્ડ વિશે. તો જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે જે સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. નરસિંહ મહેતા એવોર્ડ પણ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે અને નરસિંહ મહેતા એવોર્ડ છે એ સર્વોચ્ચ એવોર્ડ છે સાહિત્ય ક્ષેત્રે. કોઈ પણ ભારતીય નાગરિક જે ભારતીય માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે તે આ પુરસ્કાર મેળવી શકે છે. જે કોઈ પણ ભાષામાં માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે કે તેમની કોઈ પણ ભાષા હોય જેમ કે મરાઠી છે, મલયાલમ છે, કોઈ પણ ભાષા હોય તેમાં શ્રેષ્ઠ હોય તેને આ એવોર્ડ આપવામાં આવે છે. એવું નથી કે ખાલી ગુજરાતી ભાષા માટે જ આપવામાં આવે છે, કોઈ પણ ભાષા માટે આ
એવોર્ડ આપવામાં આવે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે, જે ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ છે એના દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ જ્ઞાન અને પીઠ એ પરથી રાખવામાં આવ્યું છે, જેને જ્ઞાન અને પીઠ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારમાં 11 લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે, જે તમે આ ફોટોમાં જોઈ શકો છો કે જેમાં કઈ રીતે તેમાં આપવામાં આવે છે. તેમાં જે સરસ્વતી માતાની જે છે પ્રતિમા છે અને પ્રશસ્તિ આપવામાં આવે છે, અને કોના હસ્તે આપવામાં આવે છે તો તે આપણા રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે. ઉમાશંકર જોશી આ જે જ્ઞાનપીઠ એવોર્ડ છે એ પ્રથમવાર આપણે જે ગુજરાતી સાહિત્યકાર છે તેમાં ઉમાશંકર જોશીને આપવામાં આવ્યું હતું, જે આગળની સ્લાઇડમાં હું તમને બતાવીશ. તો તેમના વિશે જણાવી દઉં કે ઉમાશંકર જોશીએ ગુજરાતી સાહિત્યમાં જાણીતી કવિ અને લેખક હતા. તેઓએ 1967માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો તે ક્વેશ્ચન બની શકે છે, એ રીતે પૂછાઈ શકે છે કે ગુજરાતી ભાષા ક્ષેત્રે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રથમવાર કોને આપવામાં આવ્યો હતો, તો તે ઉમાશંકર જોશીને આપવામાં આવ્યો હતો 1967માં. તો આ રીતે ક્વેશ્ચન નીકળી શકે છે. હજી ક્વેશ્ચન નીકળે છે મિત્રો કે કેટલું પુરસ્કાર આપવામાં આવે છે જ્ઞાનપીઠ એવોર્ડમાં, તો તે 11 લાખનું એક ચેક આપવામાં આવે છે, જે રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે, અને તે જે ટ્રોફી આપવામાં આવે છે તેમાં સરસ્વતી દેવીની જે પ્રતિમા આપવામાં આવે છે તેમાં સરસ્વતી દેવી હોય છે, તે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો તમે ખાસ ખ્યાલ રાખજો. તો આગળ જોઈએ, તો જોઈએ કે પ્રથમ પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો અને કોને આપવામાં આવ્યો હતો, તો જી શંકર કુરૂપને આપવામાં આવ્યો હતો. તો સેના માટે આપવામાં આવ્યો હતો, તો કે હોટલ કુશલ માટે આપવામાં આવ્યો હતો. અને કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો પ્રથમ પુરસ્કાર, તો કે 1965માં આપવામાં આવ્યો હતો. ભાષા કઈ હતી, તો કે મલયાલમ. તો ખાસ ધ્યાન રાખજો, કાર્ય હતું હોટલ કુશલ, વર્ષ હતું 1965 અને ભાષા હતી મલયાલમ. અને બીજી વસ્તુ એ પૂછાઈ શકે છે કે ગુજરાતી ક્ષેત્રે કોને આપવામાં આવ્યો હતો પ્રથમવાર, તો તે ઉમાશંકર જોશીને આપવામાં આવ્યો હતો. કયા કાર્ય માટે આપવામાં આવ્યો હતો, તો નિશિત કાવ્ય સંગ્રહ માટે આપવામાં આવ્યો હતો, વર્ષ હતું 1967. અને ભાષા ગુજરાતી ક્ષેત્રે આપવામાં આવ્યો હતો, તો તે મોસ્ટ ટાઈમ બી બની જાય છે, કારણ કે પ્રથમવાર આપવામાં આવ્યો હતો. પછી જે અત્યારે લાસ્ટ આપવામાં આવ્યો હતો આપણે ગુજરાતી ક્ષેત્રે ગુજરાતી ભાષામાં જે છેલ્લો પુરસ્કાર આપવામાં આવ્યો હતો એ ક્યારે આપવામાં આવ્યો હતો અને કોને આપવામાં આવ્યો હતો, તો તે આપવામાં આવ્યો હતો રઘુવીર ચૌધરીને, જે રઘુવીર ચૌધરીને આપવામાં આવ્યો હતો. અને કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો, તો વર્ષ 2015માં આપવામાં આવ્યો હતો. અને ભાષા હતી ગુજરાતી. તો ગુજરાતી ક્ષેત્રે પહેલો આપવામાં આવ્યો હતો ઉમાશંકર જોશીને 1967માં, અને રઘુવીર ચૌધરીને આપવામાં આવ્યો હતો 2015માં, જે અમૃતા નવલકથા માટે આપવામાં આવ્યો હતો. હવે જે છેલ્લો આપવામાં આવ્યો છે, તો તે કોને આપવામાં આવ્યો છે, જો 2016માં આપવામાં આવ્યો હતો, તો તે શંખ ઘોષને આપવામાં આવ્યો હતો. તેનું કાર્ય નથી, પણ તે કાર્ય જે વર્ષ 2016માં આપવામાં આવ્યો હતો, અને ભાષા હતી બંગાળી. તો બંગાળી ભાષા ક્ષેત્રે તેમને આપવામાં આવ્યો હતો જ્ઞાનપીઠ પુરસ્કાર. તો તમે મિત્રો આ 2-3 વખત વાંચી જજો, કારણ કે પ્રથમ અને જે છેલ્લો પુરસ્કાર છે ગુજરાતી ક્ષેત્ર એ મોસ્ટ આઈએમપી બની જાય છે, અને પ્રથમ અને છેલ્લો તો બની જ જાય છે, તો તમે એ પણ ખાસ યાદ રાખજો. તો આગળ જોઈએ કે જે આપણે પ્રથમ જે નિશિતમાં આપવામાં આવ્યો હતો, તો તે શું હતું, તો કે નિશિત છે એ માં સમાજ અને વાસ્તવની તત્કાલીનતાને અતિક્રમી જીવનમાં શાશ્વત મૂલ્યોનો અમૂર્ત કે નવીન આવિર્ભાવ તરફનું વલણ છે. તો તે કાવ્યરચના જે કરવામાં આવી હતી નિશિત આપણા ઉમાશંકર જોશી દ્વારા, જે કાવ્ય સંગ્રહ હતો, તો તે નિશિતમાં શું છે, તો તેના વિશે માહિતી આપી છે. અને બીજું આગળ જોઈએ, માનવ અસ્તિત્વમાં તેમજ માનવ સંમતિના જુદા જુદા પાસાઓના પાદતત્વના આગવા પ્રયોગ સાથે અહીં સાકાર કરવાનો પ્રયત્ન થયો છે. તો નિશિતમાં જે લખવામાં આવ્યું છે, તો તેના વિશે થોડી એવી માહિતી મેં અહીંયા રાખી છે. ચિંતનશીલતા અને સંવેદનશીલતાના રચાયેલી કવિતા અહીં ગુજરાતી ભાષામાં મહત્ત્વની સિદ્ધિઓ બતાવે છે. તો તેમાં મહત્ત્વનું શું છે, તો કે સંવેદનશીલતા અને ચિંતનશીલતા. પછી જોઈએ આપણે કે જે 2015માં આપવામાં આવ્યો હતો અમૃતા જે નવલકથા હતી એને આપવામાં આવ્યો હતો, તો તેમાં શું છે, તો કે રઘુવીર ચૌધરીની પાત્ર પ્રધાન કીર્તિદા નવલકથા અમૃતા વાચકો માટે રઘુવીર ચૌધરીની ઓળખ જેવી બની રહી છે.
અમૃતા વર્ષ 1965માં પ્રગટ થઈ હતી. તો ક્યારે થઈ હતી? 1965માં પ્રગટ થઈ હતી, પણ એને અત્યારે એવોર્ડ આપવામાં આવ્યો છે. જે પ્રગટ થઈ હતી ત્યારે વિવેચકોએ તેને એક અપૂર્વ સાહિત્ય ઘટના તરીકે ઓળખાવી હતી. જ્યારે પ્રગટ થઈ હતી ત્યારે એક અપૂર્વ સાહિત્ય ઘટના તરીકે ઓળખાવી હતી. હજી આજ સુધી અમૃતા વાચકો અને વિવેચકોના મનમાં ટકી રહી છે. તે 1965થી પ્રગટ થઈ છે મિત્રો, અને હજી સુધી પણ વિવેચકોના મનમાં ટકી રહી છે. અને તેની 10 આવૃત્તિઓ પણ પ્રકાશિત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં તેની 10 આવૃત્તિઓ પ્રકાશિત થઈ ગઈ છે. સ્ત્રી પુરુષના પ્રેમ સંબંધના સ્વાતંત્ર્યને લગતા પ્રશ્નોનું નિરૂપણ કરતી આ કથા છે. તો કેના પર કથા કરવામાં આવી છે અમૃતા છે એ? તો સ્ત્રી પુરુષના જે પ્રેમના સંબંધો હોય તેને લગતું એમાં લગતા પ્રશ્નોનું નિરૂપણ કરતી આ કથા છે મિત્રો. તો જો તમે વાંચી શકો છો કે નિશિત અને અમૃતમાં જેને આપણે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે તો તે પણ તમે વાંચી શકો છો. હવે આગળ આપણે ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચનમાં આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભાલણને ઓળખવામાં આવે છે. ભાલણે કઈ કૃતિનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો? તો તે છે કાદંબરી. કોને પુરુષોત્તમ મહારાજના નામથી ઓળખવામાં આવે છે? તો તે ભાલણને ઓળખવામાં આવે છે. શું કામ એને પુરુષોત્તમ મહારાજના નામથી ઓળખવામાં આવતા હતા મિત્રો? કારણ કે તેમને સંસ્કૃત ભાષાનું સારું એવું જ્ઞાન હતું. તો ભાલણનો જન્મ ક્યારે થયો હતો? 1459માં 15મી સદીના ઉત્તરાર્ધમાં થયો હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે? તો તે છે કવિ ભાલણ. હજી આગળ જોઈએ. ભાલણના બાળપણનું નામ શું હતું મિત્રો? તો તે તમને ખબર જ છે કે પુરુષોત્તમ હતું. વિધાતાને વદન રચ્યું તવારા સાર ઇન્દ્રનું હરિવું. આ પંક્તિના લેખક કોણ છે? તો તે છે ભાલણ. હાલમાં અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાભવનનું મૂળ નામ શું છે? જે ગુજરાત અમદાવાદમાં જે ગુજરાત વિદ્યાભવન છે તેનું મૂળ નામ શું છે? તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. તેનું પહેલાં નામ શું હતું? તો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. કાવ્યમાં યતિ કોને કહેવાય? તો કાવ્યમાં ક્યાંક વિરામ લેવાતા હોય તો તેને કાવ્યમાં યતિ કહેવામાં આવે છે. સો દેટ્સ ઇટ.